અઠવા લાઇન્સ ખાતે આવેલ એમટીબી કોલેજમાં ગણેશોત્સવની પરવાનગી ન અપાતા એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. એબીવીપી યાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમટીબી કોલેજમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને પહેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આપણો દેશ ઉત્સવ પ્રિય છે. આપણે ત્યાં વર્ષના 365 દિવસ ઉત્સવ ઉજવીએ છીએ. તેની ઉજવણી કરવી તે આપણી સંસ્કૃતિ છે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી સામે દેશ અને દુનિયા લડી રહી છે ત્યારે ભયંકર મહામારીમાંથી દેશ બહાર આવે તે માટે ગણપતિ સાધના હેતુથી એમટીબી કોલેજ કેમ્પસમાં ગણપતિજીની સ્થાપના કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા પરવાનગી મંગાતા યુનિવર્સિટી કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓને પરવાનગી આપી નહોતી. તેથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેમ હોય તેથી તાત્કાલિક પગલાં લેવાનું જણાવ્યું હતું. મારું નામ પ્રિયાંક મુકેશભાઈ શાહ છે. રજૂઆત સાથે સાથે વિરોધ કરવા આવ્યા છે કે ગઈકાલે વિદ્યાર્થીઓ અહીંયા ગણેશ ઉત્સવની પરમિશન માંગવા આવ્યા હતા તો ચેરમેન સાહેબે સ્પષ્ટ ના સાથે એમ કીધું હતું કે કોઈ પણ પ્રકારનું આ દૂષણ અમને કોલેજ કેમ્પસના અંદર ન જોઈએ. તો વિદ્યાર્થી પરિષદ જવાબ માંગે છે કે શું આ દૂષણ છે અને તમે દૂષણ માનો છો તો કઈ રીતે માનો છો? વિદ્યાર્થી પરિષદ એવી માંગ પણ કરશે આજે કે ગણેશ ઉત્સવની પરમિશન આપવા દેવામાં આવે, કારણ કે 2 વર્ષથી કોલેજ કેમ્પસો બંધ છે. આપણને બધાને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓ કોલેજ સુધી નથી પહોંચતા. ક્યાંક ને ક્યાંક એ લોકોના મનમાં ડર છે, મૂંઝવણ છે, અને બધાને ખ્યાલ છે કે ગણેશ ઉત્સવની સ્થાપના બી એકતા માટે થઈ હતી કે લોકો આવે, એક થાય, ભાઈચારો વધે. તો વિદ્યાર્થી પરિષદ બી એવું ઈચ્છે છે કે 2 વર્ષથી જે બંધ છે તે હવે ધીરે ધીરે ખુલે. સરકાર બી ઘણા બધા પ્રયત્નો કરે છે તો આપણે બી વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રયત્નો કરીએ કે લોકો આવે, વિદ્યાર્થીઓના મનનો ડર દૂર થાય અને ગણેશ ઉત્સવને કારણે એકતા વધે, ભાઈચારો વધે, તેથી ગણેશ ઉત્સવની પરમિશન આપી દેવામાં આવે. એમટીબી કોલેજ કેમ્પસમાં દર વર્ષે ગણેશોત્સવની ઉજવણી કરાતી હતી, જોકે કોરોના લઈને ગત વર્ષે ઉજવણી પર પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ હાલ છૂટછાટ અપાઈ હોય જેને લઈને એમટીબી કોલેજ કેમ્પસમાં ગણેશોત્સવ ઉજવવા દેવા માંગ કરાઈ છે.